બોટાદના ગઢડામાં સંસ્કૃતિ ઉજાગર કરતા દ્વારકાના આહિરાણી મહારાસ માટે થનગનાટ. ગઢડા તાલુકાના આહિર સમાજની બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બની જિલ્લાના ધાર્મિક સ્થળોએ નિમંત્રણ પાઠવ્યા. ગઢડા, પાળીયાદ, સાળંગપુર રાસ લઈને પાઠવ્યું નિમંત્રણ. ભારત દેશની ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતા ગરબાની વિશ્વભરમાં સ્વીકૃતિ સાથે ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. આપની રાસ ગરબાની પરંપરાને વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ કરવા માટે આગામી 23-24 ડિસેમ્બરે દ્વારકા ખાતે એકી સાથે 37,000 આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે. જે મહારાસ મહોત્સવને 4 ચાંદ લાગે તે માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આહિરાણી બહેનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને બોટાદ જિલ્લાના ગઢડા મચ્છુ માતાજી મંદિર, પાળીયાદ વિહળાનાથની જગ્યામાં અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાસ ગરબા લઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. દ્વારકામાં આગામી 23-24 ડિસેમ્બરે આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે, જેમાં 37,000 આહિરાણી બહેનો એક જ સ્થળે મહારાસ યોજી રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે, ત્યારે વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ થનારા મહારાસ માટે બોટાદ જિલ્લામાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમની પૂર્વ તૈયારી સ્વરૂપે ગઢડા તાલુકામાંથી આહિર સમાજની બહેનો દ્વારા પોતાના પરંપરાગત પોશાક સાથે બોટાદ જિલ્લામાં આવેલા મચ્છુમા મંદિર, ગઢડા, વિસામણબાપુની જગ્યા પાળીયાદ અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આમ જિલ્લાના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનો ઉપર પહોંચી પરંપરાગત રાસ ગરબા યોજી દ્વારકામાં યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ તેમ આહિર સમાજના છાયાબેન આહિરે મીડિયાને માહિતી આપી હતી. જય દ્વારકાધીશ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે છાયાબેન આહિર, મારું ગામ છે પાડુકા, પાડાપાણ. હું બોટાદ જિલ્લો સંભાળું છું અને અમારો મહારાસ એક દિવ્ય આયોજન થઈ રહ્યો છે. અમારી આહિરાણીય બહેનો, 37,000 બહેનો મહારાસ દ્વારકામાં લેવાનું છે. 116,008 રજીસ્ટ્રેશન થયા છે અને આજે અમે છે ને એક ગઢડામાં આમંત્રણ આપ્યું મહારાસ કંકોત્રીનું, અમારા ગામમાં પણ મહારાસનું કંકોત્રી આમંત્રણ આપ્યું, પાળિયાદ આપ્યું અને હવે અત્યારે અમે જઈએ રહ્યા છીએ સાળંગપુર. તો અમે બધાને મહારાસનું આમંત્રણ આપીશું. જય દ્વારકાધીશ, જય મહારાસ.